કલોલ રેલવેના પૂર્વ વિસ્તારના રહીશોને પીવાના પાણીની સમસ્યાને લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ અંગે નગરપાલિકામાં સ્થાનિક રહીશો રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલે તેમજ ચીફ ઓફિસરે તેમને મળવાનું ટાળ્યું હતું, જેના પગલે સ્થાનિકો નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં ધરણા પર ઉતર્યા હતા। પૂર્વના વોટર વર્કર્સની મોટરો વારંવાર ઉડી જવાથી રિપેર કરવામાં આવતી નથી, જેના કારણે કલોલ પૂર્વ વિસ્તારના લોકોને પૂરતું પાણી ન મળવાથી હાલાકી વેઠવી પડે છે। જો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવશે તેવું સ્થાનિક કાઉન્સિલર અને રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું। અમારા વોર્ડ નંબર 11માં ઘણા વર્ષોથી પાણીનો પ્રશ્ન છે અને પાણી આવતું જ નથી। અમે 2 વર્ષ થયા ત્યારે પણ આવેદનપત્ર આપ્યું હતું, છતાં આ નગરપાલિકા કંઈ ધ્યાન દેતી નથી। આજે એક ટાઈમ પાણી આવે પણ 10 મિનિટ આવે તો અમારા ઉનાળાના દિવસોમાં પાણી વગર શું કરવાનું? હવે અમે કંટાળીને આજે નગરપાલિકામાં જઈએ છીએ અને જો અમારે પ્રશ્નની રજૂઆત નહીં સાંભળે તો અમે હવે તોફાન પણ કરવા તૈયાર છીએ, કારણ કે ઉનાળાની અંદર પાણી વગર અમે બહુ કંટાળ્યા છીએ। તો તમે ટાઈમ પર મને તમારી ગાડી આવતી નહીં, અમારે વારંવાર ફોન કરવા પડે છે। તમે પૈસાથી પાણી આપો, તમારી મ્યુનિસિપાલિટી શું કરે છે? પૈસાથી પાણી પીવડાવેલું છે? 11 નંબર વોર્ડનો એક નાગરિક છું અને કલોલ નગરપાલિકાની અંદર ઘણા સમયથી હું પાણીની સમસ્યા માટે જેલો હતો, ત્યાર પછી અત્યારે છેલ્લા લાસ્ટ 15 દિવસથી બહુ ગંદી હાલત છે કે જે 15 દિવસથી વારંવાર કહેવાથી પાણી નથી આવતું, પ્લસ પાણીના ટેન્કર મંગાવીએ તો નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવે છે કે પર્સનલ પાણી મળશે તો 400 રૂપિયાનું ભાડું થશે, તો આ વ્યાજબી નથી। પ્લસ બીજી વસ્તુ કે નગરપાલિકાની જવાબદારી છે પાણી આપવાનું, કારણ કે પાણી વેરો લે છે એ લોકો, બરાબર છે? તો નાગરિક, રેલવે પૂર્વના નાગરિક પાણીના હકદાર છે અને પાણી આપવું એ નગરપાલિકાની જવાબદારી છે, બરાબર છે? બીજી વસ્તુ કે કાઉન્સિલરોને વારે ઘડી અમે ભેગા કરીએ છીએ, અમારા 11 નંબર વોર્ડની અંદર અમે ઘણા બધા લોકોને ભેગા કરીએ છીએ, વારંવાર નગરપાલિકાને જાણ કરીએ છીએ, નગરપાલિકામાં ફોન કરીએ છીએ, તો કોઈ જવાબદાર વ્યક્તિ અમને વ્યવસ્થિત જવાબ નથી આપતો, તે માટે અમે આજે ઉગ્ર આંદોલન કરીએ છીએ। આજે કલોલ પૂર્વની અંદર છેલ્લા 15-20 દિવસથી સતત પાણીની સમસ્યા છે અને આખ્યાકા પૂર્વની અંદર પાણીથી લોકો હાહાકાર મચી ગયેલો છે। અસંખ્ય વાર મેં લગભગ 7 વખત અરજી કરી લેખિતમાં, છતાંય કોઈ કલોલ નગરપાલિકા ધ્યાન નથી દોરતું, એટલે આજે કંટાળેલી અને ત્રાસેલી કલોલ પૂર્વની જે જનતા છે અહીંયા ભેગા મળીને મેં વોર્ડ નંબર 11ના કાઉન્સિલર તરીકે જવાબદારી લઈને બધા મિત્રો સાથે સહયોગથી અહીં બધા હાજર છીએ અને આજે અમે લોકો ઉગ્ર વિરોધ પ્રદર્શન પ્રાંત ઓફિસે અને નગરપાલિકાએ કરવા જવાના છીએ। અને અમે લોકોની જે માંગણી છે કે કલોલ પૂર્વના વાર્ષિક દર મહિને 15 દાડે અમારા નગરપાલિકાના ધક્કા ખાવા પડે, એ ધક્કા બંધ કરીને અમને કાયમી સોલ્યુશન કરી આપે, નહીતર આ છેલ્લી અરજી છે અને હવે કોર્ટની અંદર PIL દાખલ કરવાની અમારી તૈયારી છે, એટલે હવે પાણીના મુદ્દે કલોલ પૂર્વની જે ભેદભાવવાળી નીતિ છે એ બંધ કરીને કલોલ પૂર્વની પાણીની સમસ્યા કાયમીપણે ઉકેલ લાવે, એ માટે કલોલ નગરપાલિકાને, પ્રાંત ઓફિસરને, કલેક્ટર સાહેબને અને ગુજરાત રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે કલોલ પૂર્વની પર ધ્યાન આપીને પાણીની સમસ્યા સોલ્વ કરે।